આપનું ફરી સ્વાગત છે હેલો સખીમાં. ગૌરીબેન, એક સમયે જ્યારે બ્રિટિશ રાજ હતું ત્યારે એ લોકો હંમેશા ભારતીય સ્ત્રીઓની અવદશા તરફ આંગળી ચીંધતા હતા કે તમારે ત્યાં કેવા કુરિવાજો છે, દૂધ પીતી કરવાના, અથવા વિધવાઓ જે રીતે સહન કરે છે, જુદા જુદા વહેમો અને અંધશ્રદ્ધામાં સ્ત્રીઓ માને છે, બાળ લગ્ન થાય છે. આપને શું લાગે છે આજે વર્ષો પછી આ દશામાં આ પ્રશ્નોમાં ઓછા વત્તા અંશે કઈ ફેર પડ્યો છે ખરો? ફેર ઘણો પડ્યો છે અને મને એમ લાગે છે કે હજુ બહુ ફરક પડી શકે છે. કેમ કે હવે દીકરીઓ કે બહેનો અમારા ક્ષેત્રમાં એટલે પોલિસી મેકિંગમાં હવે ભાગ લેવા આગળ આવ્યા છે. આપણે ગૌરીબેન ઈશ્વરભાઈનો પ્રશ્ન લઈ લઈએ. આપણી સાથે કોલર છે ઈશ્વર ભંડારી, આપનો પ્રશ્ન જણાવશો ઈશ્વરભાઈ? વલસાડ થી ઈશ્વર ભંડારી આપણી સાથે જોડાયા છે. નમસ્તે ઈશ્વરભાઈ, બોલો. હા સુનિતા મેડમ, આપને અને આપની આખી ટીમ ને મારા અંતરે નમસ્કાર છે. આજના પધારેલા મહાનુભાવ ને મારા અંતરે નમસ્કાર છે. જી આપને પણ. હા, બેટી બચાવો અભિયાન ની અંદર સરકારશ્રી સ્કૂલ અને કોલેજમાં બાળકોને જ્ઞાન નો પ્રચાર કરવામાં આવે, એક સબ્જેક્ટ આપવામાં આવે, શું રહે અને ગામ અને શહેરમાં શેરી નાટકો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવતો કેવું રહે, મારે પૂછો. થેન્ક યુ ડીડી કરનાર. બેટી બચાવો આંદોલનમાં સહભાગી થવા માટે સરકારશ્રી વિશે પણ એમણે પ્રશ્ન કર્યો અને એમ કહ્યું કે શેરી નાટકો દ્વારા લોકો સુધી વાત પહોંચાડી શકાય કે કેમ, સ્ટ્રીટ પ્લેસ કરીને. બિલકુલ, તમને શું લાગે છે રુઝાનબેન? મને એમ લાગે છે બિલકુલ થઈ શકે. આ છે ને, અમારે એક તો આપણો અત્યારે સરકારે એક સુરક્ષા સેતુ પ્રોજેક્ટ કર્યો છે, એમાં એ લોકો આ બધી શેરી નાટક જે તમે કહ્યો છે એ બહુ વ્યવસ્થિત સારી વાત કરી છે કે એ લોકો આના અવેરનેસ જનરેટ કરે છે કે બેટી વધાવો, બેટીઓથી શું, આઈ મીન વાય બેટી વધાવો જોઈએ ને, એની લોજિક અને જે આ કુપ્રથા છે એના માટે એ લોકો કે ડિસ્કરેજ કરી રહ્યા છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જે ગવર્મેન્ટની સ્કીમ્સ છે, હું ખાસ તમને કહેવા માંગુ છું કે ગવર્મેન્ટે આપણા સેન્ટરથી બી ને આપણા અહીંયા લોકલ પરથી બી ઘણી સ્કીમ્સો છે દીકરીઓ માટે, ખાસ એ જાગૃતતા લાવવા માટે કે ભાઈ તમે આ દીકરીઓ આવશે તો તમારા માટે, જેને કે અત્યારે ખિલખિલાટ યોજનાઓ છે એ તો બધા બાળકો માટે છે, પણ એવી બીજી એક સ્કીમ છે જે મને યાદ છે કે દીકરી એટલે બહેનોના નામે, પહેલા આપણે બહેનોના નામે લેન્ડ નહીં ખરીદી શકતા હતા, લેન્ડ નહીં લેતા હતા બીકોઝ, પણ અત્યારે કોઈ ખાસ બહેનોના નામે લેન્ડ માટે એ લોકોએ થોડું સ્ટેમ્પ ડ્યુટી ઝીરો કરી નાખી છે, એટલે શું લોકો એ લોકોના નામે લેન્ડ લે. પછી આ રીતે બહેનો માટે બહુ સ્કોલરશીપની સ્કીમો છે સાહેબ, બહેનો માટે સાયકલની સ્કીમો છે, કારણ કે પહેલા શું થતું હતું કે દીકરીઓ સ્કૂલે ના જઈ શકે કારણ કે દૂર દૂરનો રસ્તો હોય એટલે ઘરે ના મોકલે ને બહુ તકલીફ થાય, તો ખાસ સ્કીમ આવી કે આપણે દીકરીઓ માટે સાયકલ આપીએ એટલે દીકરીઓ જઈ શકે. ચોથી ઇમ્પોર્ટન્ટ ચીજ જે એક ફેક્ટ હતો કે પહેલા દીકરીઓ સ્કૂલે એટલે બી ના થાય કારણ કે બિચારા એ લોકો માટે બાથરૂમ નહોતો ને બહાર બેસવું પડે, તો હવે સ્કૂલમાં ક્યાં બિચારા બહાર બેસે બાથરૂમમાં, તો એટલે ખાસ આપણે દીકરીઓ સ્કૂલે જાય એટલે બાથરૂમની આપણે યોજનાઓ કરી, એટલે આ રીતે ગવર્મેન્ટ એમની રીતે બેસ્ટ કરી રહી છે એમાં કોઈ ડાઉટ નથી. પણ મારે ખાસ આપણે આજે આ થકી મારે એટલું કેવું છે કે આજે આપણે જે ભ્રૂણ હત્યા છે, મેઇનલી બેટી વધાવવાની વાત એટલે કરીએ છીએ કારણ કે ભ્રૂણ હત્યા ભયંકર થાય છે, અને ભ્રૂણ હત્યા માટે હું કોઈ એવું નથી કહેતી કે હસબન્ડ યા જેન્ટ્સ રિસ્પોન્સિબલ છે, ભ્રૂણ હત્યા માટે સ્ટેટિસ્ટિક્સ ડેટા કહે છે કે બહેનો વધારે રિસ્પોન્સિબલ છે. એટલે આજે મારે ખાસ કેવું છે કે તમે બી તમારે ત્યાં બધાને કહેજો કે જે બહેનો છે જેને આપણે સાસુમાં કહીએ યા મમ્મી કહીએ, એ લોકો સૌથી વધારે ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ, પણ એ લોકો વધારે રિસ્પોન્સિબલ છે ભ્રૂણ હત્યા માટે, કારણ કે હવે એમાં એ લોકોનો બી વાંક નથી, એ લોકો કારણ કે એ લોકોએ જોયું છે કે જે રીતે આપણે પહેલા જે આપણી સોસાયટી હતી બહેનોને પેલું જરા ઇલટ્રીટ કરતી હતી, એટલે એ લોકો પોતે ગભરાય છે કે મારી દીકરી બી ઇલટ્રીટ થશે, અને એટલા એ મેન્ટાલિટીથી એ કહે છે કે આપણે પડાવી નાખીએ ને આપણે એનું પેલું એ કરાવીએ, સોનોગ્રાફી કરાવીને ચેક કરાવીએ, એટલે આ જે બધું છે. એટલે આઈ એમ વેરી હેપી કે તમે આ પૂછ્યું, એટલે તમારા જેવા જાગૃત માણસો સાહેબ રિક્વેસ્ટ છે કે તમે આ બધાને લઈ આવો, આ બધી સ્કીમો બતાવો કે બહેનો માટે સ્પેશિયલ સ્થાન કર્યું છે ગવર્મેન્ટે, હવે આપણી કમ્યુનિટીને સોસાયટીની જરૂર છે કે આપણે બહેનોને વધાવીએ, ના તો આપણને ખબર છે કે આપણે કેટલા બધા હેરાન થઈશું. અને રુઝાનબેન એક બીજી ચીજ હું તમને કહું કે આપણે જે ઇન્દિરા આવાસ યોજના ને સરદાર આવાસ યોજના છે એ સ્કીમો માટે ખાલી હવે બહેનોનું નામ હોય તો જ રજીસ્ટર થશે, એ એક બહુ જ સરસ નિયમ હવે સરકારે લાગુ કર્યો. ખાસ તમે એમને કહો કે એટલે ઈશ્વરભાઈ એ જાણી લેજો અને બધાને પણ આના વિશે પ્રચાર આપજો. ઈશ્વરભાઈ, આશા છે આપના પ્રશ્નનું સમાધાન થયું હશે. ગૌરીબેન, આપણે વાત કરતા હતા કુરિવાજોની, કુપ્રથાઓની. હા, એટલે હું કહેતી હતી કે જેટલી વધુ ને વધુ બહેનો દીકરીઓ પોલિસી મેકિંગમાં આગળ આવશે, એટલે જે અમારો જે ક્ષેત્ર છે
આપણે બ્યુરોક્રેસી કહીએ કે આઈએએસ અધિકારી વધારે જાણ નામથી જ છે કે લોકો હવે મેં ઘણા બધા ઘરોમાં સાંભળ્યું છે કે ગૌરી હવે આઈએએસ ઓફિસર છે તો તું પણ બેટી હવે આઈએએસ થા. એટલે આ કેરિયરની ઓપ્શન જે છે, હવે પહેલા આપણે દીકરીઓને શું કહેતા હતા કે ભાઈ મધ્ય વર્ગની છોકરીઓ જ્યાં કામ કરવાનું બહુ જરૂરી હતું તો આપણે એમને એ જ કહેતા હતા કે તમારે સ્કૂલના ટીચર થવાનું છે કે લેક્ચરર થવાનું છે, બહુ બહુ તો છોકરી આપણી બેંકની નોકરી લે. પણ હવે એટલા બધા ઓપ્શન્સ થઈ ગયા છે, એમાં એક સારો ઓપ્શન જે મારી લાઈન હતી આઈએએસ કે સિવિલ સર્વિસીસ, એને માટે છોકરીઓ તૈયાર થાય તો હું કહું છું એ સૌથી સારી ચીજ છે. કેમ કે તમે ડાયરેક્ટલી પોલિસીને ઇન્ફ્લુઅન્સ કરી શકો છો, પોલિસી ઇન્ફ્લુઅન્સ કર્યા પછી તમે પોલિસીને અમલ કરી શકો છો. જે આપણા નિયમો છે, જે આપણા સ્કીમો છે, એ તમે અમલમાં પણ તમે એકદમ તમે જ છો એમ વિચાર કરીને તમે આગળ એ પ્રોગ્રામ સારી રીતે જાય કે એ સ્કીમ સારી રીતે લાગુ થાય એ તમે જોઈ શકો છો, અને પછી તમે એ રીતે સમાજમાં થોડો બદલાવ લાવી શકો છો. એ ઉપરાંત જે રૂઝાનબેનનો જે ક્ષેત્ર છે એ તો હજુ મારા કરતા પણ મને એમ લાગે છે વધારે આગળ છે, એટલે આપણે એમની પણ વાત સાંભળીએ. ના, એ પણ એક વાત કહી હતી મેડમને ખ્યાલ હોય તો, લાસ્ટ યર જે આઈએએસ ની એક્ઝામ થઈ છે ને એમાં જે ટોપ મોસ્ટ છે ને આખા ઇન્ડિયાના જે આઈએએસ નો ટોપ મોસ્ટ ફર્સ્ટ રેન્કિંગ બેનનો છે, લેડીનો છે, અને એ બી મધ્યમ વર્ગની લેડી છે, એ ખાસ કહેવા માંગુ છું તમને. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આનાથી આપણે બધાએ પ્રોત્સાહન લેવું જોઈએ કે વર્ગથી કોઈ લેવા દેવા નથી, પૈસાથી કોઈ લેવા દેવા નથી, કામ કરવાની ધગસ, ઘરનો સપોર્ટ. એ બેન આજે એટલે આટલા સરસ રેન્ક લઈ શકે કારણ કે ભલે ગરીબ ઘરના હતા પણ એમના પપ્પાએ સપોર્ટ આપ્યો, એમના આજુબાજુ સ્કૂલે સપોર્ટ આપ્યો, કોલેજે સપોર્ટ આપ્યો, અને એમને ભણવા દીધી, એની ઈચ્છા પૂરી કરી અને એને ધગસથી ભણ્યું છે. આ ઇમ્પોર્ટન્ટ છે, એ હું એડ કરવા માંગતી હતી. બાકી બીજા તો ઘણા ક્ષેત્રો છે, જેમ મેં ના કહું કે સુનિતા વિલિયમ્સની બી વાત કરીએ યા આપણે આપણે પોલિટિક્સની વાત કરીએ, એમાં ઘણા ક્ષેત્રો છે જેમાં બહેનો આગળ આવે છે. અને ઇમ્પોર્ટન્ટ કે એટલે તો ગવર્મેન્ટે ખાસ પંચાયત રાજમાં તમે જોયું હશે યા સામરસ યોજના કરી કે ખાસ આપણી બહેનો, કારણ કે બહેનો આર વેરી ગુડ એડમિનિસ્ટ્રેટર્સ. કેવી રીતે કે એ લોકોને બધા આજની તારીખમાં બહેનો આર મલ્ટીટાસ્કિંગ, મલ્ટીટાસ્કિંગ એટલે બધા કામ એક સામતા કરી શકે. આ બહેનોને ભગવાને પહેલાથી આપ્યું છે. બહેનોની બીજી બહુ સરસ આવડત એ કમ્પેશનેટ, કમ્પેશનેટ એટલે જે બી ગુજરાતીમાં કહેવાતું હોય તો આ એક એમની બહુ સરસ છે. એક એક એ સામેવાળાને સમજી શકે છે કારણ કે એને એને પહેલેથી એક માનું સ્વરૂપ આપ્યું છે, કોઈ બી એજમાં એને પહેલેથી એક માનું સ્કોબલ્ટ આપી છે, એટલે એ લોકોને ભેગા કરીને કામ કરી શકે છે. એટલે એના એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ બહુ સરસ છે. એટલે તમે જોયું હશે કે બહેનો આ બધા ફિલ્ડમાં, અગર પંચાયતમાં બહેનો મૂકી તો કેમ મૂકી, કારણ કે બહેનોને ખબર છે કે પાણી માટે આપણે કૂવો જોઈએ છે, ના તો બિચારી બહેનોને માટલા લઈ માથે લઈ કેડે લઈ અને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. એટલે આ જે બહેનો છે એ આપણી પોતાની આખી લાઈફસ્ટાઈલ સુધારી રહ્યા છે. એટલે એવરી ટાઈમ આપણે કહે છે કે બેટી વધાવો, લેટ અસ રિસ્પેક્ટ ધેમ, અને અગર આપણે આ કરશું તો આપણી હજી એક કમ્ફર્ટેબલ ક્વોલિટી ઓફ લાઈફ થશે. આપણી સાથે સુરત થી કોલર જોડાયા છે, આપણે એમનો પ્રશ્ન જાણી લઈએ. કિશનભાઈ આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ છે કે અત્યારે છોકરીઓ અત્યારે દે છે જી, તો અત્યારે બહુ ઊંચો વર્ગ જોવે છે કે છોકરો એન્જિનિયર હોવો જોઈએ, કઈક પૈસા મેળવતો, પૈસા વધારે હોવો જોઈએ, ઊંચી બધી ફોર વ્હીલ હોવી જોઈએ, અત્યારે બધું ઊંચું જોઈને આપે છે. હા, તો આવું ન થવું જોઈએ ખરેખર, કેમ કે તો દીકરી અત્યારે દઈ તો ઊંચું જોઈને દઈ તો આપણા, માની લો આપણો મધ્યમ વર્ગમાં આપણે હોઈએ તો આપણી સાથે કોઈ મેરેજ કરવા તૈયાર ન થઈ ને એમ. બોલો. એટલે કિશનભાઈ નું કહેવું એમ છે કે આજકાલ જે મૂર્તિયા લોકો શોધે છે તો એ બધું ઊંચું જોઈને શોધે છે, ડોક્ટર હોવો જોઈએ, એન્જિનિયર હોવો જોઈએ. કેમ કે જે મધ્યમ વર્ગના ઉમેદવારો છે એમને પછી કોણ પરણશે? ના, હું એ કહેવા પાછું સોરી, બટ આઈ લાઈક ટુ એડ હિયર કે મેં પહેલા જ કહ્યું છે કે મધ્યમ વર્ગ ને ભણવા જોડે કશું નથી, નોલેજ ઇઝ પાવર. આજની તારીખમાં મેં કહું ને કે પેલો જે જરૂરી નથી કે તમે એસી આ મળે, તમને ટીચરો ટ્યુશન મળે તો જ તમે ભણી શકો છો. માણસ પેલા સ્ટ્રીટ લેમ્પમાં ભણીને આગળ આવ્યો છે ને એવા એકની હજારો તમને કેસ આપીશ. વચ્ચે આઈઆઈએમમાં બી કેસ હતો કે ગરીબ ઘરનો છોકરો આઈઆઈએમમાં આવીને મોટો, એને પછી આઈઆઈએમમાં અમદાવાદમાં આવ્યો હતો, એને બહુ ઓફર, લાખ 50 લાખ ઉપરની એની જોબ ઓફર પહેલી આવી,
તો એને ઓફર ના લીધી ને પોતાનો બિઝનેસ ચાલુ કર્યો, એન્ટરપ્રિનરશિપ. એટલે આજે તમે મધ્યમ વર્ગ પ્લીઝ માઇન્ડમાંથી કાઢી નાખો અને ભણાવો તમારા છોકરાઓને, એ લોકોને બી ડોક્ટર. કારણ કે કોઈ બી છોકરી, એમાં હું ના નથી પાડતી કે અગર છોકરી ભણેલી ગણેલી હોય તો ઓબ્વિયસલી એને બી ઈચ્છા છે કે એનો પતિ એનાથી આગળ ભણેલો ગણેલો, એમાં તો કોઈ ડાઉટ જ નથી. અને આપણે જેટલું ભણાવશું આપણા છોકરાઓને, કારણ કે આજની તારીખમાં આપણે એક બાઉન્ડ્રીલેસ વર્લ્ડ છે. આપણું કોમ્પિટિશન હવે બાજુવાળા જોડે નથી રહ્યું, આપણું કોમ્પિટિશન દુનિયા જોડે રહ્યું છે. જ્યારે આપણે એ કોમ્પિટિશનની વાત કરીએ છીએ ત્યારે અગર આપણે છોકરાઓને, આપણે છોકરાઓને આપીશું શકીએ? એઝ અ પેરન્ટ હું કહું છું, આપણે છોકરાઓના માટે તમે કરોડો રૂપિયાની જાયદાદ બી છોડશો ને તો અગર એ નાલાયક હશે તો કરોડો રૂપિયા નહીં રહે, પણ અગર એ લાયક છે તો તમારા કરોડો રૂપિયા ના આપશો તો એને પોતાના બલ પર ઉભો રહી અને આગળ આવશે. એને આપણે ખાલી એટલું જ આપવાનું છે છોકરાઓને કે એને ભણાવવાની, એને ભણવાની ઈચ્છા હોય તો ભણાવો, અગર ઈચ્છા નથી તો બીજો બી પોઈન્ટ કહેવા માંગુ કે જરૂર નથી. કારણ કે અમારા અમારા જ ફિલ્ડમાં, બીજા ઘણા ફિલ્ડમાં, જાણે કે બિલ ગેટ્સની વાત કરીએ, યાર ઘણા ડ્રોપઆઉટ્સ છે. અગર ફેસબુક વાળાની વાત કરીએ, આ બધા ડ્રોપઆઉટ્સ કહેવાય, પણ એ લોકો ભણ્યા નહીં, પણ એ લોકોની પોતાની સૂઝબૂઝથી એ લોકોને જેના એમના પેરેન્ટ્સે મોટિવેટ કર્યા અને એ લોકો આગળ આવ્યા. એટલે આ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ એટલું યાદ રાખજો આજ પછી સાહેબ, કે કોઈ દિવસ એવું ના કહેતા કે અમે મધ્યમ વર્ગના, અમે આમ વર્ગના, એટલે અમારા છોકરાઓ ના ભણી શકે. આ વાત ખોટી છે. ગવર્મેન્ટે ખાસ સ્કોલરશીપો કરી છે છોકરાઓ માટે, એટલે આજ પછી એવું ના કહેતા સાહેબ. ગૌરીબેન આપ શું કહેશો? ના, ઘણી વખત હું સાંભળું છું લોકોને કે ભાઈ મારે મારી દીકરીને ડોક્ટર કરવી છે, પણ એમાં મારે 7 વર્ષ થઈ જશે, અને આજકાલ બેન ક્યાં સરકારી હોસ્પિટલમાં 10-15 સીટ હોય, એમાં ક્યાં અમે કોમ્પિટિશન કરીએ. પ્રાઇવેટ સેક્ટરમાં અમારે હોસ્પિટલમાં કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો એમાં લાખો રૂપિયા જતા રહે છે, ડોનેશન માંગે છે. એ ઉપરાંત ફીઝ સિવાય, ટ્યુશન ફી છોડીને આપણે એમને માટે ચોપડીઓ લેવાની, પછી સારા જગ્યાએ ઇન્ટર્નશિપ કરાવવી પડશે, પછી ખાલી MBBS થાય તો કોઈ આગળ આવવાનો દીકરીને ચાન્સ નથી. એટલે કોઈ પણ માસ્ટર્સ, MD પ્રોગ્રામ કે સર્જરીનો પ્રોગ્રામ કરવો પડશે, સ્પેશિયલાઇઝેશન, એમાં બહુ વર્ષો નીકળી જશે. એટલે હું એક બાપ જરૂર ઉત્સાહિત છું, પણ કેટલા વર્ષો હું ઊભો રહું, કેટલું હું ત્યાગ કરું? એક દીકરીમાં જ હું એટલા 5-10 લાખ ખાલી એના ભણાવવામાં લગાડી દઉં તો બીજી દીકરીની હું શું કરીશ, કે દીકરાનું શું કરીશ? તો એ બધા પ્રશ્નો છે. પણ મને એમ લાગે છે કે તમારે આજે ઉઠીને, આપણે ડોક્ટર આંબેડકરના શબ્દોમાં કહીએ તો સિવિલાઇઝ સોસાયટી એ કહેતા હતા ત્યારે જ થવાની જ્યારે આપણી દીકરીઓ આગળ આવશે, જ્યારે એ ભણશે. અને દરેક ઘરમાં એક એજ્યુકેટેડ લેડી ઓફ ધ હાઉસ આપણે કહીએ, જે મેઇન જે ભૂમિકા છે એ ઘરની, એ બહેનોની છે, એ લેડી ઓફ ધ હાઉસ આપણે કહીએ. એ જ્યાં સુધી ભણેલી ગણેલી નહીં હોય અને જ્યાં સુધી આપણે એને એના સન્માનથી ત્યાં નહીં રાખીએ એ ઘરમાં, ત્યાં સુધી આપણે એ સમાજને સિવિલાઇઝ સમાજ નથી કહેતા. તો જરૂર આપણે દીકરીઓને ભણાવવી જ પડશે. આપણી સાથે રવિ ડાંગર મોરબીથી જોડાયા છે. રવિભાઈ આપનો પ્રશ્ન જણાવશો. હા દીદી, પહેલા તો આપ ત્રણેય અને દૂરદર્શનની સંપૂર્ણ ટીમને દીદી મારા અંતરથી ખૂબ ખૂબ નમસ્કાર. દીદી આપને પણ નમસ્તે. હા દીદી, હું 10મા ધોરણનો વિદ્યાર્થી મોરબી જિલ્લાના ગોરખીડિયા ગામથી વાત કરું છું. દીદી જી, હા દીદી, મારો પ્રશ્ન એવો છે કે ઘણા બહેનો હોય છે, તેઓ પ્રાથમિક અભ્યાસ તો કરે છે, પરંતુ પોતાની કુટુંબની ગરીબીને લીધે તેઓ આગળ અભ્યાસ કરી શકતા નથી. તો આવા બહેનો માટે કેવી કેવી સુવિધાઓ આગળ આવવા માટે છે? અને દીદી, મારો બીજો પ્રશ્ન એવો છે કે હું એક 10મા ધોરણનો વિદ્યાર્થી છું, તો આપણા સમાજ અને આપણા દેશ માટે હું આ જાગૃતિ લાવવા માટે કેવા કેવા કાર્ય કરી શકું? ખૂબ ખૂબ આભાર દીદી. ફરી વર્ગની વાત આવી કે જો આર્થિક સ્તર નબળું હોય તો દીકરીઓ આગળ કઈ રીતે ભણી શકે, અને રવિભાઈ પોતે 10મા ધોરણના વિદ્યાર્થી છે તો સમાજ માટે, દેશ માટે કંઈક કરવાની ધગશ છે એમનામાં, તો એ પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી શકે? પહેલા હું રવિભાઈ વાળો પોઈન્ટ કરીશ કે આઈ એમ વેરી હેપી કે અત્યારે ભણી રહ્યા છે અને આગળ કંઈક એમના અંદર એક જિજ્ઞાસા છે કે હું ભણીને આગળ આવું. અને દેશની સેવા માટે સાહેબ ઘણા રસ્તાઓ છે. તમે અત્યારે જે કરી રહ્યા છો, આવી રીતે તમે ક્વેશ્ચન પૂછી રહ્યા છો, હવે તમે જે જાણકારી લેશો, સૌથી પહેલા આપણે એક જે હેલ્ધી સોસાયટી બનાવવાની છે, જેમ તમે આજે અમારી જોડે અમારી વાત સાંભળો છો, તમારા પોતાના કંઈક મંતવ્ય છે, એ જે મંતવ્ય છે તમારે આગળ લઈ જવાના છે, બીજા લોકોને સમજાવવાના છે. જાણે કે બાલ વિવાહ, જે ભ્રૂણ હત્યા થાય છે, એ અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ છે. એટલે તમે અગર મેજર સેવા, અગર તમે બીજી તમારા જ આજુબાજુની 2-5 ભ્રૂણ હત્યા બચાવી દો તો એ તમારે બહુ મોટી સેવા કરેલી હશે સાહેબ. એટલે મારે તમને એ રિક્વેસ્ટ છે. સેકન્ડ એમનો શું ક્વેશ્ચન હતો કે દીકરીઓને ભણાવવાનો?
આર્થિક સ્તર નબળું હોય કુટુંબમાં, તો એવા કુટુંબો માટે કઈ યોજના છે? પ્લીઝ, એક્ઝેક્ટ યોજનાઓ મને નથી ખબર, પણ ઘણી યોજનાઓ છે, કારણ કે એક્ઝેક્ટ મારે નહીં નામ મારા મોડે, પણ ધેર આર લોટ ઓફ યોજનાસ વિચ વિલ હેલ્પ કે તમારી દીકરીને સ્કોલરશીપ મળે. હું મોટા લેવલ પર નથી વાત કરતી. અને બીજી વાત કદાચ તમે ભૂલી ગયા લાગો છો કે અત્યારે આપણે જે એડ્યુકેશન, ફિમેલ એડ્યુકેશન તો પ્રેક્ટિકલી આજે ફ્રી જ છે, એટલે તમને એમાં તો કોઈ ઇશ્યુ થવો જ ના જોઈએ. અને અગર તમારી છોકરીને એક આફ્ટર આઈ થિંક ગ્રેજ્યુએશન સુધી, ટેન્થ ટ્વેલ્થ પછી અગર એને આગળ ભણવાનું છે, તો ઘણી સ્કોલરશીપો છે જેને હેલ્પ કરશે. ને ખાલી એક ખાલી સ્કોલરશીપમાં એને ખાલી ભણવાનું નહીં, એને ચોપડીઓ બી મળે છે વાંચવા માટે, લાઇબ્રેરીઓ છે જ્યાં એટલે ફ્રી જઈને વાંચી શકશે એના નોલેજ માટે. એટલે સાહેબ ઘણું છે. જો અમારા અંબેસ એટલું કેવું હોય છે કે તમે એવું ના વિચારો કે કશું નથી. તમે અગર મનમાં લીધો છે તમારે પ્રણ કે ના મારે મારી છોકરીને ભણાવી છે, અગર તમારી છોકરીએ પ્રણ લીધો કે ના હું ભણી ગણીને આગળ આવીશ, કારણ કે તમે ભલે 2-5 વર્ષ હેરાન થશો કે ભાઈ મારે કઈ દેવું કરવું પડે વર્સ્ટ કેસમાં, પણ તમે એ વિચારો કે સાહેબ એ 2-5 વર્ષની સામે તમારી છોકરી જયારે ભણીને કઈક મોટું કામ કરશે ત્યારે તમારી બાકીની આખી જિંદગી કેટલી સારી જશે, પોઈન્ટ નંબર વન. સેકન્ડ, કે એને જોઈને બીજી કેટલી દીકરીઓ પ્રોત્સાહિત થશે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ નંબર 2, જે અત્યારે અમે આઈએએસ ના એક્ઝામ્પલ લીધા, પાયલોટો ના એક્ઝામ્પલ લીધા કે ફર્સ્ટ આવે છે, તો બીજા લોકો કેટલા પ્રોત્સાહિત થાય છે. અને એવા એક નહીં, હું તમને 10 કિસ્સા એવા કહી શકું છું જેમાં અત્યારે પેલા શૂટર હતા, હું શૂટર બેન આપણા અમદાવાદનો ભૂલી ગયું છું નામ, પણ એમને બી, એ બી મધ્યમ વર્ગના છે, એ બી ડાઉન ટુ એ વર્ગના છે, પણ એમના પપ્પા એમને પ્રોત્સાહન આપ્યું, એમને જઈને સારું કામ કર્યું ઓલિમ્પિકમાં, કે જે બધા નામો એશિયાડમાં જે બધા નામો કર્યા, તો આજની તારીખમાં લોકો એમને સામેથી સ્પોન્સરશીપો આપે છે, લોકો એમને પેલી આપણા સીએમ સાહેબ એમને ગન આપી આઈ થિંક 2-5 લાખની. એટલે એનું આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. પણ સાહેબ પહેલો રસ્તો તમારે લેવો પડશે, અને તમે જે સેવા કરવા માંગો છો સાહેબ આ જ બેસ્ટ વે છે સેવા કરવાની. પ્લીઝ તમે આમાં આગળ આવી જાઓ, જોડાઈ જાઓ, અને બધી બહેનોને આ પર પ્રોત્સાહન આપો સાહેબ. અને તમને જે ઇન્ફોર્મેશન જોઈતી હોય, અગર તમે ઓનલાઈન નહીં લઈ શકો તો તમારી ત્યાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પાસે ઇન્ફોર્મેશન હોય છે, એટલે ત્યાંથી બી તમને ઇનફ ઇન્ફોર્મેશન મળશે. અને બીજી એક વાત કહેતા ભૂલી ગઈ કે જ્યારે બહેનોને આફ્ટર ગ્રેજ્યુએશન એ લોકોને જ્યારે કંઈક નાનો મોટો ધંધો કરવો હોય છે, ત્યારે અહીંયા એક ઇકોનોમિક સેલ બી છે, વુમેન ઇકોનોમિક સેલ, એમાં એ લોકો થોડા પૈસા બી આપે છે, અને એ બી સિમ્પલ પૈસા છે, એટલે તમારે એવા કોઈ મોટા વ્યાજ બી નહીં આપવા પડે, અને કંઈક મોટી જમીનો બી નહીં લખાવવી પડે, એવા પૈસા બી આપે છે, તાકી તમારી દીકરી નાનો મોટો બિઝનેસ કરીને બી આગળ આવી શકે. એટલે પછી હેન્ડીક્રાફ્ટના બિઝનેસ માટે બી ઇનફ ફંડ્સ છે. એટલે જો આપણી દીકરી અહીંયા જમવા, એટલે ફૂડના ફંડ્સ છે, બ્યુટી પાર્લર માટે તમે માગો એટલું છે સાહેબ, પણ તમારે કરવું પડશે. તમે પહેલાથી કહી દેજો હું તો મધ્યમ વર્ગનો અને મારી છોકરી આમ ને અમારે તેમ, તો કશું ચાલવાનું નથી. મિત્રો, રુઝાનબેન અને ગૌરીબેન સાથેની આ ઉત્સાહભરી ચર્ચામાં આગળ વધીશું.